ઉત્તર પ્રદેશના મોરાદાબાદ શહેરમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ નોંધાયો. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં જળસ્તર વધી ગયું. બીજી બાજુ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ. ભારે વરસાદને કારણે કેટલાક રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટના બની હતી, તો બીજી બાજુ બે હાઈવેને જોડતો પુલ ધરાશયી થયો. પુલનો કેટલોક ભાગ તૂટી પડતા બંને બાજુની અવરજવરને પણ બંધ કરાઈ. આ ઘટનાને પગલે સ્થાનિકોએ તંત્રની લાપરવાહીને જ જવાબદાર ગણાવી છે અને તંત્ર દ્વારા એક સપ્તાહ બાદ પુલને રિપેર કરવામાં આવશે તેની જાણકારી પણ આપી. મહત્વનું છે કે સમગ્ર ઉત્તર પ્રદેશમાં ચોમાસાએ જમાવટ કરી છે અને ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાણી કા બહાવ હૈ વો બિજનોર સાઇડ કે લિયે જો થોડા બના હુઆ થા તો અભી 4 દિન પહેલે પીડબ્લ્યુડી વાલે સિંચાઈ વિભાગ વાલોં કો બતાયા થા કે બોર કાટને કી સંભાવના હૈ ઉસ પે જો રિપેરિંગ કી આવશ્યકતા હૈ ઉન્હોને કુછ કટ્ટે વગેરા મિટ્ટી કે લગાએ ભી થે પર રાત પાણી અધિક હોને કે કારણ જો હૈ યે બિજનોર સાઇડ કી રોડ કાટ દી. બિજનોર સાઇડ કી જો રોડ કટી હૈ તો ઉસસે જો લગા હુઆ પુલ હૈ પુલ કા કુછ થોડા સા હિસ્સા ભી ગિર ગયા. ઓર જિસ ટાઈમ યે પુલ બના થા उस टाइम भी शासन ने फेल कर दिया था, लेकिन ये फिर भी बराबर चल गया है. और जब रामंगा वाला पुल बना, जब भी ये पुल फेल कर दिया था, ये फिर भी बराबर चल गया है. बड़े हादसे ये तैयार करे, इससे दो हाईवे निकलते हैं. एक तुम्हारा सिवारा हो तो निकलता है धामपुर हो तो पहुँच जाता है हरिद्वार, दूसरा तुम्हारा जाता है कालागढ़. ये दो हाईवे का मार्ग अब बंद हो चुका है, बिल्कुल पूरी तरह से फेल है. और शासन अभी तक इसमें कोई जिम्मेदारी नहीं देख रहा, अपनी कोई रुचि नहीं ले रहा. ये चाहता 3 साल पहले ये सब टूट गया था, जो आप देख रहे हो ये सब यहाँ तक था, ये सब निकल गया था पत्थर, लेकिन किसी ने कोई इसके बारे में सोचा नहीं, आज तक इस पर कोई ध्यान नहीं दिया. ये शासन की बहुत बड़ी चूक है